પેલા વિડીયો સાંભળો. આપણા ફૂલ જેવા બાળકોનું ભવિષ્ય ઓછું કરવામાં આપણે મા બાપ પોતે નિમિત્ત બનીએ છીએ. કેવી રીતે? આજનું રેકોર્ડિંગ મારું કરવાની છૂટ છે. હું અમુક કંપનીઓના નામ નહીં લઈ શકું, પણ પર્સનલી મારી સાથે બેસવું હોય તો ફોન નંબર આપી દઈશ, તમને છૂટ છે. હું અહીંયાથી જેટલી વાતો કહું છું એ સાબિત થયેલી ગૂગલ પર સર્ચ કરવાની છૂટ છે. ખાલી મારી મર્યાદા એટલી છે કે કંપનીના નામ નહીં બોલી શકું, પણ તમે સમજી જજો ઈશારાની અંદર. ચોકલેટની એક બહુ ફેમસ કંપની છે, એનું નામ અહીંયા બેઠેલી દરેક વ્યક્તિએ સાંભળ્યું છે, હું નહીં લઈ શકું. ચોકલેટની એક કંપનીએ સ્વીકાર્યું છે, કાન ખોલીને સાંભળજો, એણે સ્વીકારેલું છે કે પોતાની ચોકલેટમાં વાછરડાના માંસનું મિશ્રણ કરે છે. અહીંયાથી કહેલી દરેક વાત ગૂગલ પર સર્ચ કરવાની છૂટ છે તમને. હું કંપનીનું નામ પર્સનલી મળશો ને તો આપીશ, જાહેરમાં હું ના લઈ શકું, એ લોકો મને જેલમાં નાખી દે. એક કંપની ચોકલેટ બનાવે છે જે બધાએ જ ખાધેલી છે, એ વાછરડાના માંસનો ઉપયોગ કરે છે. ફેસ પર લગાવવાનું એક ક્રીમ આવે છે, એનું નામ પણ નહીં લઉં હું, એમાં ડુક્કરની ચરબીનું તેલ છે. મારી પાસે પ્રૂફ છે, તમને જોઈતા હોય તો હું આપીશ. એલોપેથિક દવાઓ ખાઈએ છીએ, ઝેર છે. એક દવાને એક બીમારીને દવા દબાવે છે, બીજી બે નવી બીમારીઓ ઊભી કરે છે. સાબુ જે સવારે ઉઠીને ઘસી ઘસીને નાહીએ છીએ, કેમિકલથી ભરપૂર છે, કેન્સર માટેનું બહુ મોટું રીઝન છે. ઠંડા પીણા જેમાં 21 જુદા જુદા કેમિકલ છે, અને આ તમને હેરાનીની વાત કહું, આપણા સંસદ છે ને ગુજરાતની, સોરી ભારતની જે સંસદ હોય એની કેન્ટીનમાં ઠંડા પીણા વેચવા પર પ્રતિબંધ છે, અને આખા ભારત દેશમાં ભરપૂર વેચાય છે. કેટલી ગજબની વાત છે! સંસદની કેન્ટીનમાં બેન છે, ના વેચી શકો ઠંડા પીણા, અને આખા દેશમાં વેચાય છે. હેલ્થ ટોનિક જે મમ્મીઓ પોતાના બાળકોને સવારે સ્કૂલે જતા પહેલા દૂધમાં આપીને ગૌરવ અનુભવે કે મેં મારા બાળકને XYZ હેલ્થ ટોનિક આપ્યું, શેમાંથી બને છે તમને કહી દઉં. અખિલ ભારતીય સંસ્થા છે દિલ્હીની, જે ભારતની સૌથી મોટી લેબોરેટરીમાંની એક છે, ત્યાં સાબિત થયેલું છે કે મગફળીનું તેલ કાઢ્યા પછી જે કચરો બચે, જેને આપણે ગામડામાં ખેડૂત જેવો પ્રાણીઓને આપી દેખાવા, એ કચરામાંથી હેલ્થ ટોનિક બને છે, જેના કરોડો રૂપિયાના આપણે ચૂકવીએ છીએ ને આપણા બાળકોને ખવડાવીએ છીએ. મગફળીનું તેલ કાઢ્યા પછીનો કચરો વધે એની વાત કરું છું. અમિતાભ બચ્ચનનું એક ઓપરેશન થયેલું, 10 કલાક ઓપરેશન ચાલેલું, એનું મોટું આંતરડું કાઢી નાખવામાં આવ્યું. ડોક્ટરે કીધું ઠંડા પીણાથી આંતરડું ખરાબ થયું છે, અને એના પછી અમિતાભ બચ્ચને એ ઠંડા પીણાની એડ કરવાનું બંધ કરી દીધું. હવે ચિંતાનો વિષય શરૂ થાય છે, જે હવે હું બોલીશ. આપણા બધાના જીભને બહુ પસંદ આવે એવા પિત્ઝા 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 જે બી કહેતા હોય તમે, હવે ધ્યાનથી સાંભળજો. પિઝામાં ટેસ્ટ લાવવા માટે ગૂગલ કરવાની છૂટ. E631, કેપિટલ E631 નામનું એક તત્વ આવે છે જે ટેસ્ટ લાવવા માટે ઉમેરાય છે, એ ડુક્કરના માંસમાંથી બને છે. સાબિત કરવાની જિમ્મેદારી મારી, ના ખબર હોય તો મારી પાસે આવજો, ગૂગલ પર પણ સર્ચ કરવાની છૂટ. પિઝા ખાઈએ છીએ એને ટેસ્ટી બનાવવા ડુક્કરના ચરબીનું તેલ ઉમેરવામાં આવે, સોરી ડુક્કરનું માંસમાંથી બને છે એ તત્વ. ખાવા પીવાની વસ્તુઓ પર અમુક કોડ હશે, મારું રેકોર્ડિંગ ચાલુ હોય તો ઠીક, નહીં તો કરી લો. E322 લખેલું હોય પેકેટ ઉપર તો એ ગાયનું માંસ છે. E322 લખેલું હશે ફૂડ પેકેટ ઉપર, એ ગાયનું માંસ છે. E442 છે તો આલ્કોહોલ અને રસાયણ છે. E471 છે તો ગાય માંસ અને આલ્કોહોલના તત્વો છે. 481 લખેલું હોય તો ડુક્કર અને ગાયના માંસનું મિશ્રણ છે. ડુક્કર પ્લસ ગાય પ્લસ બકરીના માંસનું મિશ્રણ હશે તો 472 લખેલું હશે. આવા અલગ અલગ 50 કોડ છે મારી પાસે, જે આપણા ફૂડ પેકેટ પર લખેલા હોય. હવે તમને એમ થાય ક્યાં લખેલા હોય, તો આપણા ઘરમાં આવતી ચોકલેટ, આપણા ઘરમાં આવતી ચિપ્સ, આપણા ઘરમાં આવતા બિસ્કેટ, કુરકુરે અને 1 મિનિટમાં તૈયાર થાય એ શું, એના પર છે. વિશ્વાસ ના આવે, ઘરે જઈને ચેક કરજો. ઘરે પાઉંભાજી બનાવી છે, પણ ટેસ્ટી કરવી છે એટલે આપણે મસાલા લઈને આવીએ. જેટલા મસાલા છે ને બધામાં આ તત્વો આવે છે. આઈસ્ક્રીમ બહુ ભાવે છે. આજે એક ખુલ્લી વાત કરું તમને, ના ખબર હોય તો કોઠી આઈસ્ક્રીમ સિવાયના જેટલા આઈસ્ક્રીમ છે, મોટા મોટી બ્રાન્ડની નામ આપો મને, હું ના લઈ શકું નામ, પણ તમે કોઈ બી બ્રાન્ડનું નામ આપો, કોઠી આઈસ્ક્રીમ સિવાયના બધા આઈસ્ક્રીમમાં માંસના કન્ટેન્ટ છે, માંસના કન્ટેન્ટ છે. તમે કહેશો અમારે જીવવું કે ના જીવવું, કેમ આ બધાના ઓપ્શન અવેલેબલ નથી? બધું જ અવેલેબલ છે, જે માંસ વગર પણ ખાઈ શકાય. અહીંયા વાત છે ને સત્વની છે.
આપણે એમ ખેડૂત એક ખેડૂતમાં પોતાના ખેતરમાં ચીબડા ઉગાડ્યા હોય ને, તો એમાં એક ચીબડું જો કડવું નીકળે ને તો આપણે શું કહેવત બોલીએ ખબર? આખો વેલો બગડી ગયો છે. એક સવાલ પૂછું, આપણું બાળક પહેલો નંબર લાવે આપણને ઈર્ષ્યા થાય છે? નથી થતી. પણ બાજુવાળાનું બાળક પહેલો નંબર લાવે ને તો ઈર્ષ્યા થોડીક થાય છે. એનું કારણ ખબર? આપણું મૂળ બહુ સારું છે, આપણે સત્વ વાળા લોકો છીએ. તો બગાડ ક્યાંથી આવ્યો સમાજમાં? આ બધી વસ્તુઓ ખરાબ વસ્તુઓ ક્યાંથી આવી? તો કે કહેવત છે આપણા વડીલો કે અન્ન એવું મન, અન્ન એવો ઓળકાર. આ બધું બહુ મોટું ષડયંત્ર છે તમને ને મને હિન્દુ ના રાખવાનું, તમને ને મને ગાયનું માંસ ખવડાવવાનું. બે પ્રકારના યુદ્ધ ચાલે છે, એક આપણા બોર્ડર ઉપર સૈનિકો લડે છે ને, બીજું યુદ્ધ તમારે જોવું હોય ને તો વલસાડ થી લઈને વડોદરા સુધીનો હાઈવે રાતે 1 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી જ્યારે તમે ને હું ઘરમાં ઊંઘતા હોય ને, તો ગૌરક્ષકો એવા છે જે પોતાનો જીવ જોખમમાં નાખીને રોજ રાતે ગાયોને બચાવે છે. ગાયોના માંસનો અને માણસના ભ્રૂણનો એટલે કે ગર્ભનો સૌથી મોટો અરબો ખરબોનો વેપાર આજે આ દુનિયામાં ચાલી રહ્યો છે. તમે ને હું જો થોડું ખાવાનું બંધ કરીશું તો કદાચ થોડીક ગાયો કપાવવાની બંધ થશે. એક મૂવી છે સાઉથનું, યશોદા, યશોદા મૂવી સાઉથનું છે, એકવાર જોજો તમને સમજાશે અહીંયાથી હું શું કહી રહી છું. બહુ મોટો અરબો ખરબો નો વેપાર છે. જયારે આ ડિટેલ મને પહેલી વાર ખબર પડી, આજથી 4 મહિના પહેલા મારી પાસે સબૂત નહીં હતા એટલે મને લાગતું હતું અફવા હશે, પણ જયારે મેં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કર્યું તો સમજમાં આવ્યું આ વાતો સાચી છે. આ વાતને 4 મહિના થયા. છેલ્લા 4 મહિનામાં મેં પિઝા નથી ખાધા, ચોકલેટ નથી ખાધી, બિસ્કિટ નથી ખાધી, ચિપ્સ નથી ખાધી, મેં કોઈ વસ્તુ નથી ખાધી, મેં ખાવાનું છોડી દીધું. જયારે બી મારી સામે આવે કદાચ મન થાય તો હું સવાલ પૂછું, હું હિન્દુ છું? હું શાકાહારી છું? શું હું ઈચ્છું કે ગાયનું માંસ ખાઉં? શું તમે ઈચ્છો તમારું બાળક ગાયનું માંસ ખાય? દેખાતું નથી પણ એ વેફરમાં છે, દેખાતું નથી ચોકલેટ બિસ્કિટમાં એના તત્વો છે. આ કાન આમ નથી પકડાવતા, આમ પકડાવે છે. ડાયરેક્ટ ખબર ના પડે એટલે એના સાયન્ટિફિક નામ લખેલા છે, E3020, આવા અલગ અલગ નામ આપેલા છે. તો સવાલ છે કે શું આપણે હિન્દુ છીએ? અને જો હિન્દુ હોય તો આ બધું ના ખવડાવવું જોઈએ. તમને એવું લાગે બાળકો રહે જ નહીં? કોણે કીધું ના રે? મારો 2.5 વર્ષનો છોકરો છે, 2.5 વર્ષનો, અહીંયા સામે અત્યારે લાવું તમે એને ચોકલેટ બિસ્કિટ ચિપ્સ બતાવશો એટલે એમ કહેશે છી નો, એને ટેસ્ટ નથી કર્યું. ચોકલેટ બિસ્કિટ વેફર ઠંડા પીણા આઈસ્ક્રીમ, ઘરમાં 10 લોકો બેસીને આઈસ્ક્રીમ ખાતા હોય ને બાજુમાં ઉભો હશે એમ બોલશે છી આ બધા ગાંડા કહેવાય છે ખાઈ ને, એવું એ બોલે છે. 2.5 વર્ષનો છે, એને મારા મોબાઈલનો ફોન લોક ખોલતા નથી આવડતો, મારા ઘરમાં ટીવી નથી. તમે કહેશો કેવી રીતે જીવાય? મારા ઘરમાં ફ્રીજ નથી. મેં બહુ બધી ફોરેન ટ્રીપ કરી છે, આખા ભારતમાં ફરી છું, ઇન્ડિપેન્ડન્ટ છું, પોતાના દમ પર ઘર લીધું છે, ગાડી લીધી છે, મારો બિઝનેસ કરું છું. 47 નંબરનો સ્ટોર મારો હતો, તમે વિઝિટ માટે આવ્યા હશો ખબર હશે, પણ મારા ઘરમાં ફ્રીજ નથી, હું નથી વાપરતી. કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર કાઢીએ છીએ, ઝેરી તત્વ છે, ઝેરી વાયુ છે, અને ફ્રીજમાં એ જ કાર્બન ડાયોક્સાઇડથી આપણી વસ્તુઓ ઠંડી થાય છે અને એને આપણે ખાઈએ છીએ. તમે કહેશો કેવી રીતે રહે વસ્તુ? આપણા બાપ દાદાઓ ફ્રીજ વગર વસ્તુઓ કેવી રીતે રાખતા? રેપી ને આજે પણ રહી છે, મારા ઘરમાં રહી છે. કહેવાનો મતલબ એટલો છે હંમેશા આપણી પાસે ચોઇસ હોય છે કરવું કે ના કરવું. આયુર્વેદા તરફ જઈએ, ઓર્ગેનિક વસ્તુ તરફ જઈએ, એક નાનકડો આંકડો કહીને વાત પૂરી કરીશ. ભારતના 135 કરોડ લોકોની આબાદી છે, બહુ બહુ ધ્યાનથી સમજો, 135 કરોડની આબાદી છે. રોજના ખાલી 10% લોકો, કેટલા? 10% લોકો, 135 માંથી 10% લોકો જો રોજનું ખાલી 10 રૂપિયાના ફ્રૂટનું જ્યુસ પીવે તો શું થાય ખબર છે? મહિનાના 3,900 કરોડ રૂપિયા દેશમાં જ રહેશે, બહાર નહીં જાય. મહિનાના કેટલા? 3,900 કરોડ રૂપિયા. અને એક બીજી તમને આંધળું અનુકરણ પશ્ચિમનું, જે ઠંડા પીણા આપણે ઝેર પીએ છે ને એનાથી શું થાય છે? રાઈટ નાઉ રોજના 7,000 કરોડ રૂપિયા, મહિનાના નથી કેતી, કેટલા કહું છું? રોજના 7,000 કરોડ રૂપિયા વિદેશી કંપનીઓ ઠંડા પીણાના નામે આપણને ઝેર પીવડાવીને આપણા દેશમાંથી લૂંટીને લઈ જાય છે. અગર આપણે શેરડીનો જ્યુસ પીશું, રસ ફ્રૂટનો જ્યુસ પીશું, નારિયેળનું પાણી પીશું ને તો ખરબો ખરબો રૂપિયા આપણા ખેડૂતોને મળશે, આત્મહત્યા નહીં કરે એ ઉપર આવશે ને ભારતના પૈસા ભારતમાં રહેશે.
આ ખાલી તમારા દિલમાં સવાલ નાખવા માટે વાત છેડી હતી. બાકી મારો એક ફોન નંબર લખી લો. આ ટોપિકમાં તમને કઈ બી ચર્ચા કરવી છે, તમે કહેતા હોય કે તમે કીધું એ ખોટું છે, આઈસ્ક્રીમમાં ના હોય ને આમાં ના હોય, મારો ફોન નંબર આપું છું, આવીને મારી પાસે બેસો. ઓપન ચેલેન્જ છે, જે મેં કીધું છે ને 100% સાચું ના નીકળે તો હું કયો ને હારી જવા તૈયાર છું. ફોન નંબર લખવો હોય તો લખી શકો છો 8000 51 6 1. ફરી વાર બોલું છું 8000 51 6 1. વૈશાલી મારું નામ છે અને તમે કહેતા હોય કે આ બધું મારે છોડવું છે, કેવી રીતે બીજું એને શું અપનાવું બદલામાં, એનું પણ સોલ્યુશન છે મારી પાસે. એની ટાઈમ કોલ કરો, કોઈ પણ પ્રકારની મદદ જોઈએ મળી જશે. મારા પરિવાર ના થકી હું ઉજળી છું, એમનો સપોર્ટ છે એટલા માટે અહીંયા ઊભી છું. ઇન્ડિપેન્ડન્ટલી મારા પરિવારને હેલ્પ કરું છું અને ખુદ પણ આગળ વધું છું. મને મોકો આપવા માટે થેન્ક યુ સો મચ દેસાઈ પરિવારનો અને બિઝનેસ એક્સપોનો ખૂબ સરસ એક્સપિરિયન્સ રહ્યો. અજયભાઈ સ્પેશિયલી થેન્ક યુ, વડીલોનું થેન્ક યુ, પૂરી મોને મેનેજમેન્ટ ટીમ અને મને સાંભળવા માટે થેન્ક યુ સો મચ.